Yes, friends. Yesterday we have discussed one particular point of proportionate depreciation, and then I have given one question in a homework. तमने बताने की देलू हतु, तमारी सामे स्क्रीन ऊपर अत्यारे तमने देखाये चे. ABC Limited provides the following details: opening WDV of plant and machinery 30 lakhs. Addition during the year 5th June 2019, 12 lakhs. Addition during the year on 2nd Feb 2020, 15 lakhs. And the date of merger into XYZ Limited was 7th October 2019. And compute allowable depreciation in case of ABC and XYZ Limited. तो એમાં આપણે રૂલ એવો બન્યા હતા કે ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્યુટ ડેપ્રિસિએશન એઝ ઇફ ધેર ઇઝ નો સચ રીઓર્ગેનાઇઝેશન. એટલે જો તમને આન્સર પણ દેખાઈ રહ્યો છે 30 લેક્સ ઉપર 15% એટલે એ આવે છે 4,50,000 અને 12 લેક્સ ઉપર 15% એટલે એ આવે છે 1,80,000. ટોટલ ડેપ્રી 630 થતો. અલાવેબલ ડેપ્રિસિએશન 4,50,000 ના 189,366 એટલે 232,377, 1,80,000 ઉપર 124 અને 301 ડેઝ લેવાના. પાર્થ યાદ રાખજે 301 ડેઝ આવે ત્યાં. 74 મેં જ કે યાદ કરાયું તો 74,153. સો ટોટલ ડેપ્રિસિએશન 3,06,530. So allowable depreciation to XYZ Limited. હવે મિત્રો મને જવાબ તમારે જે આપવાનો છે એમાં ABC Limited નો ડેપ્રી તો હું જ કહું છું કે સેમ રહેશે. એનું કારણ છે કે અસેટ આપણે લીધી જ ક્યારે ખબર છે? એક્વાયર થઈ ગયું ને, જો અમલગમેશન થઈ ગયું ને પછી. ડેટ ઓફ મર્જર અને જ્યારે આ તમે સેકન્ડ અસેટ જે 15 લેક્સ ની લીધી છે ને, એ ક્યારે લીધી છે તમે કેચ કરો, ચેક કરો. બરાબર છે બધા જ? કેવો કલર રાખવો? આ રાખવો ને. સો 2nd ફેબ 2020 15 લેક્સ. હવે કયો જોઈ એવરીવન? શું છે? જાન્યુઆરીમાં રખાવો ને. હા, આવું જ કરવાનું. ઓકે. હા, અરે તો ભાઈ બે ઘડીક મજા, કેમ મજા આવે, મળતા નથી આ ક્લાસમાં તો અહીંયા તો ખુશ થાય. હવે મિત્રો મને કયો ને પ્લીઝ, કોઈ શું કયો છો? આજે આ 2nd ફેબ 2020 15 લેક્સ એનું બાયફર્કેશન નથી કરવાનો. એનો ડેપ્રી છે એ ખાલી કોને મળશે? XYZ ને. એ કેટલો મળશે, કેટલા રૂપીઝ મળશે? કેન એની વન પ્લીઝ? ચલો, તમે તો કદાચ એ ભૂલી ગયા છો, આવું મેં કીધો તો પ્રશ્ન. 7.5%, વેરી ગુડ. અને વત્સલ ભાવિક બેને પ્રશ્ન છે અને બીજા બધાને છે કે નંબર ઓફ ડેઝ પ્રમાણે બાયફર્કેશન કરવાનું ને પછી, વન એનું એના ડેઝ પ્રમાણે લેવાનું કે નહીં લેવાનું? ડેઝ પ્રમાણે 7.5% બરાબર છે. પછી શું કરવાનું? 15 લેક્સ ના 7.5% એટલે 1,12,500. ઓકે, કેમ નહીં ના પાડો છો બધા? શું કામ? યસ, ગુડ. જો મિત્રો આ જગ્યાએ અમુક, એટલે દરેક જગ્યાએ આમ તો કામની વસ્તુ છે, પણ અમુક જગ્યાએ તો તમને બેર પ્રોવિઝન જે છે ને એટલું કન્ફર્મ બનાવી દે. પછી નંબર ઓફ ક્વેશ્ચન છે એવું નહીં કે 10 ગણીએ ત્યારે આપણને યાદ રહે. તમારા જવાબ સાચા જ છે, બરાબર. હું તમને જરા બેર પ્રોવિઝન યાદ દેવડાવું મિત્રો. શું છે ખબર છે? વેન ધેર ઇઝ એન રીઓર્ગેનાઇઝેશન, એના નામ પણ આપેલા છે. રીઓર્ગેનાઇઝેશન ક્યાં ક્યાં? ડેપ્રિસિએશન શેલ બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર સ્ટેપ 1 compute depri as if there is no reorganization. Okay, in step 2 segregate
the depreciation between predecessor and successor on the basis of number of days for which assets are held. So when you have to compute the depreciation and allow the depreciation as per number of days, when there is a segregation between predecessor and succession, your answer is absolutely correct. That is, XYZ Limited has acquired the asset after the amalgamation, there is no question of segregation. तो कोई segregation नो तो question अच नहीं था तो जो segregation नो question नहीं था तो number of days प्रमाणे तो गणवानो जो नहीं तो number of days नो point निकली क्या तो वेट एप्री कैम गणवानो तो के normal method थी normal method सोचे तो के normal method normal ज अटले के 15% plant and machinery होय तो लेवाना ने 180 days की ओची use थे होय तो 7.5% लेवाना એટલે તમારો જવાબ જે તમે લોકોએ આપેલો છે એ પરફેક્ટ છે, બરાબર છે, અને એ આમાં એડ થાય પ્લસ 1,12,500, બરાબર ને? એટલા જ બોલ્યા ને તમે 1,12,500. એ કઈ રીતે? ખાલી એક્સ વાય ઝેડ ને જ જો 15 lakhs ના 15% થાય 225 અને એના હાફ મળે તમને 1,12,500, એટલે કે તમારો ટોટલ ડેપ્રિસિએશન જે છે એક્સ વાય ઝેડ જે છે એનો આવે છે 323,470 પ્લસ 1,12,500, સો મારે આવ્યો 4,35,970. 4,35,970 will be the total. આ સાચું છે ને? રહી વાત મિત્રો એડિશનલ ડેપ્રીની, એડિશનલ ડેપ્રી એ જો મેન્યુફેક્ચરિંગ કન્સર્ન હોય અને એલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી હોય તો ડેફિનેટલી એડિશનલ ડેપ્રી એ મળે. પણ તમે એક વસ્તુ એટલું સમજો કે અહીંયા પોઈન્ટ આપણે ડેપ્રી કેટલો ગણો એ નહોતો, જે પોઈન્ટ હતો ને એ કેવી રીતે સેગ્રેગેશન કરવું એનો હતો. એટલે એડિશનલ ડેપ્રી હોત તો જે ઓલી અસેટ છે આમાં, આ જે અસેટ સમજાવી દઉં છતાંય, આ જે અસેટ 12 લાખ ની લીધી છે એના ઉપર અને આ 15 લાખ, એ બે ઉપર એડિશનલ ડેપ્રી મળત. આ 12 લાખ ની જે અસેટ છે 12 લેક્સ ની, એના ઉપર એડિશનલ ડેપ્રી પૂરેપૂરો મળત 20%, અને એ ઓલા નોર્મલ ડેપ્રીમાં એડ થઈને બે વચ્ચે સેગ્રેગેટ થાત. જયારે આ સેકન્ડ ફેબ 20 ના સેટ લીધી છે એના ઉપર 10% જ મળત એડિશનલ, અને એ ખાલી એક્સ વાય ઝેડ ને મળત. કહેવાનો મતલબ કે એ તો જાણે જેમ ડેપ્રી નું સેગ્રેગેશન કરીએ છીએ એમ જ, પણ એટલું બધું એઝ્યુમ ન કરી શકાય. જો એબીસી લિમિટેડ પ્રોવાઈડ્સ, હવે એબીસી લિમિટેડ ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગ છે કે નહીં તમે કહ્યું એઝ્યુમ કરી નાખો, હાલો કઈ વાંધો નહીં. પછી આ મશીન લીધા એ એલિજિબલ મશીન છે કે નહીં તમે કહ્યું એઝ્યુમ કરી નાખો. એના કરતા હું એવું જ એઝ્યુમ કરું ને કે એડિશનલ ડેપ્રિસિએશન ઇઝ નોટ અવેલેબલ ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન. ભલું થયું, ભાંગી જંજાળ ન લેવી પડે એડિશનલ ડેપ્રી ની સંભાળ, એટલે નથી લીધી. પણ કદાચ જેને પ્રશ્ન પૂછ્યો છે એ બરાબર છે, પણ તો તમે તમારી પાસે જ એનો આન્સર છે કે આમાં એડિશનલ ડેપ્રી હોત તો આ તો લેટ તો એડિશનલ ડેપ્રિસિએશન. પણ બાયફર્કેશન ના રૂલ તો સેમ જ રહેત ને એવરીવન, બરાબર છે? તો હવે આઈ થિંક આમાં કઈ ક્વેશ્ચન હોય તો કયો, પણ એ સરસ તમને યાદ આવ્યું એડિશનલ ડેપ્રી, ધેટ ઇઝ ઓલસો એ વેરી ગુડ થિંગ. નિખંજ હેઝ આસ્ક્ડ ધેટ ક્વેશ્ચન. યસ, એની અધર? તો મિત્રો આ પ્રપોઝ નેટ ડેપ્રી વાળો પોઈન્ટ તમને કરાવ્યો, પ્રપોઝ નેટ ડેપ્રિસિએશન, બરાબર છે? હવે એક જ મિનિટ. સ્ક્રીન શેર થઈ રહી છે?
बराबर ने स्क्रीन देखाय छे ने स्क्रीन शेयरिंग पर्टिक्युलर एप कोई एप्लीकेशन नहीं करी स्क्रीन शेयरिंग करू छे मा प्रपोज ने डेप्रिसिएशन नो पॉइंट मारे तमने बताड़ो छे आ तमे आ थीम જોઈને તમે સમજી ગયા હશો કે આ ક્યાંનું છે વાહ જોરદાર હો એક જ મિનિટ હવે જોજો યસ જો આ નોટ આ આપણે કાલે આજે પ્રોવિઝન કરી મોડ્યુલમાં પોઈન્ટ નંબર 6 છે ઓન સમ પેજ નંબર ડેપ્રિસિએશન ઇન કેસ ઓફ સક્સેશન ઓફ ફર્મ સોલ પ્રોપ્રાઇટરી કન્સર્ન કંપની બિઝનેસ રીઓર્ગેનાઇઝેશન એઝ પર ધ 6 પ્રોવિઝો ટુ સેક્શન 32(1)(2) ડેપ્રી અલાવેબલ ઇન ધ હેન્ડ્સ ઓફ પ્રીડિસેસર એન્ડ સક્સેસર ઇન ધ કેસ ઓફ સક્સેશન ઓફ ફર્મ સોલ પ્રોપ્રાઇટરી કન્સર્ન બાય અ કંપની ફુલફિલિંગ ધ કન્ડિશન મેન્શન બરાબર એટલે કન્વર્ઝન ઓફ સોલ પ્રોપ્રાઇટરી કન્સર્ન ઇન ટુ કંપની એન્ડ કન્વર્ઝન ઓફ પાર્ટનરશીપ ફોર્મ ઇન ટુ ધ કંપની પછી જો તમારું ધ્યાન હોય તો અહીંયા સાવ આ જો જે હાથ છે તે 5 પોઈન્ટ નંબર જે નોટ અહીંયા નીચે આપી છે ઇટ મે બી નોટેડ ડેટ ધ કન્ડિશન સ્પેસિફાઇડ ઇન 13(13)(b) એન્ડ કેટલા છે 14 of section 47 will be discussed at final level kale me tumne kidu tu khabar che tyare ek be jana keta tha karayu nathi natle thekari didu che na pade che ne evu nathi joy lyo aa the questions based on the 6th proviso to section 32(1)(2) is to be solved 6th proviso etle a proposed net depri jeni apne vat kari ch is to be solved assuming that the condition specified in such clause which you have to learn in CA final to section 47 are satisfied barabar che to e tumne specifically ke aapi didelu che ke final level e me kale tumne ni thodi jhaki bahut detail nathi ch karayu age jarurai nathi par tumne samjayu ke it's a conversion and not a sale of proprietary concern barabar che mitro ane have આ તમે જોશો ને મોડ્યુલમાં તમને મળી જ જશે તમારી પાસે પણ પીડીએફ છે તો ગોતવું તમારે ઈઝી રહેશે એમાં જો એક આ ગોપી વાળો ક્વેશ્ચન બરાબર એ તો કદાચ આપણે કાલે જોયેલો અને આ સાઈ લિમિટેડ આ બે ક્વેશ્ચન પ્રપોઝ નેટ ડેપ્રિસિએશન ના તમને આપેલા છે તો આ સાથે આપણો આજે ઈ પોઈન્ટ પૂરો થાય છે હવે તમારી જે ઈચ્છા છે કે નવો પોઈન્ટ કરવો છે તો એ આપણે કરીએ ચલો યસ ફ્રેન્ડ્સ શેરિંગ બદલી ગયું બરાબર ને હવે આ આવી ગયું છે સ્ક્રીન ઉપર ડેપ્રિસિએશન ઇન કેસ ઓફ પાવર સેક્ટર અન્ડરટેકિંગ મિત્રો એક આ એક પોઈન્ટ છે પાવર સેક્ટર અન્ડરટેકિંગ ના કેસમાં ડેપ્રી ડેપ્રી ઇન કેસ ઓફ પાવર સેક્ટર અન્ડરટેકિંગ એલિજિબલ અસેસી પાવર સેક્ટર અન્ડરટેકિંગ કોને કહેવાય તો કે વિચ ઇઝ એન્ગેજ્ડ ઇન જનરેશન ઓર જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર ઓ બાળકો બરાબર છે જનરેશન એન્ડ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એવું ક્યાંય લાગે તો હેલ્પિંગ એન્ડ આવે અલાઉ કરેલું જ છે so power sector undertaking engaged in generation or generation and distribution of power can claim depri under straight line method hooray can claim depri as per straight line method good as per prescribed એમ પછી બધું કરી નાખશો તો ઉતાસ as per prescribed rates provided under IT rules આટલું રાખો પાવર સેક્ટર અન્ડરટેકિંગ અને સ્ટ્રેટ લાઈન ડેપ્રી બસ મિત્રો ઇન્કમ ટેક્સ માં શું ઓપ્શન છે બધાએ કયા પ્રમાણે ડેપ્રિસિએશન લેવાનો છે તો કે દરેકે ડેપ્રિસિએશન લેવાનો છે ડબલ્યુડીવી અથવા રિડ્યુસિંગ બેલેન્સ મેથડ અથવા રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ
પણ ખાલી અને ખાલી પ્લીઝ ખાલી અને ખાલી કોને આ ઓપ્શન આપ્યો છે એ જોવો, એવું નથી લખ્યું પાવર સેક્ટર અન્ડરટેકિંગ હેઝ ટુ કમ્પલસરીલી, એવું નથી લખ્યું. ધે હેવ એન ઓપ્શન, ઓ બાળકો પ્લીઝ, ધે હેવ એન ઓપ્શન ટુ ક્લેમ. તો એને શું ઓપ્શન હશે, ક્યાં ઓપ્શન ત્યાં કયો, તો શું ઓપ્શન આપ્યો ચેટરૂમમાં, ઓપ્શન ઓફ વોટ, અનમ્યુટ કરીને કહી શકો પાવર સેક્ટર અન્ડરટેકિંગ ને શેનો ઓપ્શન છે, ડેપ્રિસિએશન લેવા બાબતે શું ઓપ્શન છે પ્લીઝ. પછી હું પાછું ડિસેબલ કરી નાખીશ તમે. એસએલએમઓલ ડબલ્યુડીવી, વેરી ગુડ, બરાબર છે. એને જે મેથડ લેવી હોય ને એ લઈ શકે, એસએલએમ પ્રમાણે ડેપ્રિસિએશન, ડેપ્રિસિએશન એમ એસએલએમ પ્રમાણે ડેપ્રિસિએશન લેવો હોય તો એસએલએમ પ્રમાણે, અથવા ડબલ્યુડીવી પ્રમાણે લેવો હોય તો ડબલ્યુડીવી. મરજી, પાવર સેક્ટરની મરજી, બરાબર છે. કેન ક્લેમ ડેપ્રી અંડર એસએલએમ ઓન ટેન્જીબલ અસેટો, પણ બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર, ફિક્સર, ઓર ઇન્ટેન્જીબલ અસેટ ઓનલી ડબલ્યુડીવી મેથડ. અચ્છા મિત્રો, હવે ડબલ્યુડીવી મેથડ પ્રમાણે પાવર સેક્ટર અન્ડરટેકિંગ ડેપ્રી લે, એ લોકોનો ઓપ્શન છે, એમને જેમ કરવું હોય. ડબલ્યુડીવી મેથડ પ્રમાણે એટલે બધી અસેટ ઉપર ડબલ્યુડીવી, ઓપ્શન એટલે ચોઈસ છે તમને, તમને ડબલ્યુડીવી પ્રમાણે લેવો હોય તો એ પ્રમાણે લ્યો. તો પછી કેવી રીતે એમાં ડેપ્રી ગણવાનો, ડબલ્યુડીવી પ્રમાણે લે તો કઈ રીતે ડેપ્રી ગણવાનો, આપો જવાબ, અનમ્યુટ કરીને આપી શકો. સેમ વેમાં, યસ, જે રીતે આપણે ભણ્યા એ ડબલ્યુડીવી પ્રમાણે જો એ લોકો નક્કી કરે ને તો બ્લોક ઓફ અસેટ, ટૂંકમાં વત્સલ જે કહે છે એ શું છે, એ તો બ્લોક ઓફ અસેટ મેથડ. બરાબર છે, જેમ ગણતા હતા એવી રીતે. તો પાવર સેક્ટર હોય, અન્ડરટેકિંગ હોય, કે બીજું કોઈ પણ, ટેક્સટાઇલ હોય, કે જ્યુટ હોય, કે જ્યુસ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ હોય શકે, બરાબર છે. તો બ્લોક ઓફ અસેટ મેથડ થી લેવાનું. પણ જો મિત્રો એસએલએમ થી લે ને તો બ્લોક ઓફ અસેટ મેથડ તો લાગુ જ ન પડે. એસએલએમ એટલે સ્ટ્રેટ લાઈન મેથડ, સીધી લીટીની મેથડ, જેમાં ડેપ્રિસિએશન હંમેશા ઓરિજિનલ કોસ્ટ ઉપર જ લેવાય. તમને યાદ છે ફાઉન્ડેશનમાં એ મેથડનું નામ હતું ઓરિજિનલ કોસ્ટ મેથડ. 10 લાખની અસેટ ઓરિજિનલી પરચેસ કરી, કોસ્ટ ઓરિજિનલ કોસ્ટ 10 લેખ્સ છે, તો હવે 4, 5, 7 વર્ષ જેટલા વર્ષ યુઝ થવાના હોય કે 10 વર્ષ યુઝ થવાના હોય, તમારે ડેપ્રિસિએશન હંમેશા ઓરિજિનલ કોસ્ટ. હવે બ્લોક ઓફ અસેટમાં તો તમને ખબર છે અસેટ વિલ લૂઝ સેપરેટ આઈડેન્ટિટી, આઈડેન્ટિટી ઈ તો એની સેપરેટ આઈડેન્ટિટી ગુમાવે છે, તો એમાં ન ચાલે. એટલે સ્ટ્રેટ લાઈન મેથડ પ્રમાણે જો ડેપ્રી લે ને તો દરેક અસેટ ઉપર ઇન્ડિવિજ્યુઅલ ડેપ્રિસિએશન, ધે હેવ એન ઓપ્શન, બરાબર છે. પણ ડબલ્યુડીવી પ્રમાણે લઈએ તો આપણે ગણીએ છીએ એમ જ થયું. અને ઇન્ટેન્જીબલ અસેટ ઉપર તો ડબલ્યુડીવી, પાવર સેક્ટર હોય કે ન હોય, બરાબર છે. ઇન્ટેન્જીબલ અસેટ ઉપર તો તમારે કઈ મેથડ થી ડેપ્રી લેવાનો છે, ડબલ્યુડીવી મેથડ થી જ લેવાનો છે. અચ્છા, લેસ દેન 180 ડેઝ હોય અસેટ યુઝ ફોર, તો 50% ઓફ નોર્મલ ડેપ્રી, તો શું થશે, 50% ઓફ નોર્મલ ડેપ્રી થઈ જશે, વિલ બી એપ્લિકેબલ. અચ્છા, એના રેટ્સ એ અલગ છે. ઓલા જે રેટ્સ મેં તમને કરાવ્યા ને એ તો ડબલ્યુડીવી ના રેટ્સ હતા. પાવર સેક્ટર અન્ડરટેકિંગ માટેના સ્ટ્રેટ લાઈન મેથડના ડેપ્રી, સ્ટ્રેટ લાઈન મેથડના ડેપ્રિસિએશનના રેટ એ અલગ છે. પણ તમારે યાદ રાખવાના કે કરવાના નથી, તમને એક્ઝામમાં જો પૂછશે તો રેટ આપેલો જ હશે. એડિશનલ શેડ્યુલ, એપેન્ડિક્સ જે આપણે કહીએ, ડ્યુઅલ એડિશનલ શેડ્યુલમાં આપેલા છે. ઓપ્શન, ફર્ધર ધ અસેસી ઇન્સ્ટેડ ઓફ ક્લેમિંગ ડેપ્રી ઓન એક્ચ્યુઅલ કોસ્ટ, જો ઓરિજિનલ કોસ્ટ ધેટ ઇઝ સ્ટ્રેટ લાઈન, મે એટ ઇટ્સ ઓપ્શન ક્લેમ ડેપ્રી ઓન ધ બેઝિસ ઓફ ડબલ્યુડીવી મેથડ,
at the rate prescribed for each block of the asset. Such option once exercised shall be final. હવે તમે બધા શું કરો, એક વર્ષ ડબલ્યુડીવી પછી કે હવે મજા નથી આવતી, એસએલએમ વળી એક વર્ષ એસએલએમ રહ્યો પછી કે મજા નથી આવતી, નહીં એમનો હાલ. સચ ઓપ્શન વન્સ એક્સરસાઇઝ સેલ બી ફાઇનલ એન્ડ સેલ અપ્લાય ટુ ઓલ સોરી ફોર ઓલ ધ સબસિક્વન્ટ અસેસમેન્ટ યર્સ. ઓકે, ધીસ બેનિફિટ ઇઝ ગિવન બીકોઝ દે હેવ એ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ પાવર સેક્ટર જનરેશન ઓર જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય અસેટમાં, બરાબર છે. એટલે એ લોકોને ડબલ્યુડીવી ઓલું આપણે બ્લોકમાં કરી છે ને કે કોઈ એકાદી અસેટ વેચી નાખીને કોઈ બીજી અસેટની ડબલ્યુડીવી ઘટાડી નાખે એવું આમાં નહીં કરવાનું. આમાં સ્ટ્રેટ લાઇન મેથડનો ઓપ્શન એને આપેલો છે. હવે મિત્રો, જો સ્ટ્રેટ લાઇન મેથડનો ઓપ્શન આપ્યો છે બધા, તો એક મહત્વનો પોઈન્ટ, કેપિટલ ગેઇન ઓન ટ્રાન્સફર ઓફ અબોવ અસેટ ધેટ ઇઝ સોલ્ડ, ડિસ્કાર્ડેડ, ડેમોલિશ્ડ ઓર ડિસ્ટ્રોઇડ શેલ બી કમ્પ્યુટેડ એઝ ફોલોઝ. તો હવે આના ઉપરનો કેપિટલ ગેઇન ગોતવાનો કઈ રીતે? અચ્છા, બ્લોક ઓફ અસેટનો કેપિટલ ગેઇન કેમ ગોતવો યાદ છે? બ્લોક ઓફ અસેટમાં બે જ સિચ્યુએશન થાય ને તો બ્લોક ઓફ અસેટમાં કેપિટલ ગેઇન આવે. જબ તક હૈ બ્લોક તબ તક હૈ ડેપ્રી. જો બ્લોક છે તો ડેપ્રી છે જ, જબ તક હૈ ડબલ્યુડીવી તબ તક હૈ ડેપ્રી, બરાબર છે. યસ આકાશ, બરાબર છે કે ડબલ્યુડીવી ઝીરો ઓર નેગેટિવ, ઝીરો થઈ જાય અથવા નેગેટિવ, અને અધરવાઇઝ બ્લોક સીઝીસ ટુ એક્ઝિસ્ટ થઈ. એટલે પાવર સેક્ટરે જો બ્લોક ઓફ અસેટ મેથડ લઈએ તો તમને આવડે જ છે. પણ માની લ્યો મિત્રો કે પાવર સેક્ટર અન્ડરટેકિંગ એ સ્ટ્રેટ લાઇન મેથડ પસંદ કરી છે. પાવર સેક્ટર અન્ડરટેકિંગ એ સ્ટ્રેટ લાઇન મેથડ, અને અસેટ એમાંય સેલ તો થાય ને વ્યવહારે. અસેટ કઈ ડબલ્યુડીવી મેથડ લઈ તો જ સેલ થાય એવું ન હોય ને, સ્ટ્રેટ લાઇન લઈ તો થાય અસેટ. તો એવા કેસમાં શું કરવું? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું બધા જ, જરા આ જોજો. એક પાવર સેક્ટર અન્ડરટેકિંગ હતું પીએસયુ, એટલે પબ્લિક સેક્ટર નહીં હો, પાવર સેક્ટર. એને 1 મે 2018 50 લેખ્સ ની પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી હતી. 50 લેખ્સ પ્લાન્ટ એન્ડ મશીનરી, સમજો. રેટ ઓફ ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ, મિત્રો એના રેટ બહુ વિચિત્ર હોય છે, પણ અત્યારે આપણે ધારી લઈએ કે 10% છે. ધીસ ઇઝ નોટ એન એક્ચ્યુઅલ, ઇટ ઇઝ એન એઝ્યુમ્ડ રેટ, 10%, બરાબર છે. તો હવે મને જરા કયો જોઈ, અને ધે હેવ ઓપ્ટેડ ફોર એસએલએમ, એને સ્ટ્રેટ લાઇન મેથડ નક્કી કરી છે. તો હવે 50 લેખ્સ ઉપર કેટલો ડેપ્રિસિએશન આવશે કયો જોઈ? 50 લેખ્સ ઉપર પીવાય 18-19 માં કેટલો ડેપ્રી લેશું? પ્લીઝ, વેરી ઇઝી, પીવાય 18-19 માં. તમને આ બે સાથે માં થોડું કન્ફ્યુઝન થતું હોય તો હું એને અહીંયા લઈ દઉં, એવું કઈ નહીં. ઓહો, ન્યા ન કર, ના 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 ના, એ ન કરો, ન કરો. એની બદલે ચેટરૂમ 5 લેખ્સ. હા, 5 લેખ્સ, યસ. સ્વચ્છતા જાળવો કોરોનામાં, 5 લેખ્સ, યસ, ગુડ, બરાબર. અને હજી મિત્રો 1920 નો કયો? 4,50,000 ને 1920 માં 5 લેખ્સ, એ 5 લેખ્સ, ગુડ, કારણ કે ઓરિજિનલ કોસ્ટ છે. હા બસ, આ સરસ, આ ચાલે. તો એ પણ 5 લેખ્સ, બરાબર. એટલે 1/4 2020 ની, 1/4 2020 માં એની ડબલ્યુડીવી, ડબલ્યુડીવી એટલે મેથડ નહીં હો, રિટર્ન ડાઉન વેલ્યુ, રિટર્ન ડાઉન વેલ્યુ એનું ફૂલ ફોર્મ ડબલ્યુડીવી હોય, ઘસારા બાદ કિંમત, ઘસારા બાદ કિંમત 1/4 2020. અથવા આનું બીજું નામ શું થાય? બીજું નામ કરવું હોય તો અનઅમોલ્ટાઇઝ, એવરી વન, અનઅમોલ્ટાઇઝ વેલ્યુ. અમોલ્ટાઇઝ એટલે માંડી વાળું, અનઅમોલ્ટાઇઝ વેલ્યુ એ કેટલી થશે 1/4 2020 ની? તો 40 લેખ થઈ જાય.
જો જય સરસ, બધાએ ફટાફટ જવાબ આપો જ છો, એ એક્ઝામ્પલમાં સાથે રહેજો એટલા માટે. તો 40 લેખ. હવે મિત્રો સાંભળો, ગુડ, હવે સાંભળો 40 લેખ. એ જરા ગાગા લઈ લ્યો તો 40 લેખ. હા, હવે ઇફ એબોવ અસેટ ઇઝ સોલ્ડ એટ રૂપીઝ 46 લેખ ઓન 5520. હલો, આ સેટ 46 લેખમાં વેચી મિત્રો 5520 ના દિવસ, તો કેટલો બોલો ડેપ્રી ઈ વર્ષે કેટલો આવશે? પીવાય 2021 માં કેટલો ડેપ્રી આવે? વેચી નહી, જેની ઓપનિંગ WDV હતી 40 લેખ. ચલો ક્યાં ગયા? નીલ, બરાબર છે, નો ડેપ્રી એઝ ધ અસેટ્સ આર સોલ્ડ. ઈ બધા રૂલ એમ જ, બધા રૂલ સરખા જ, બરાબર છે. એટલે નીલ. અચ્છા ધ્રુવી, નીલ બરાબર, ધ્રુવી કોટિયા છે, નીલ જવાબ આપ્યો છે. પણ તો બીજું કઈ કરવાનું હવે તમને યાદ આવે છે બીજું કોઈ વસ્તુ? હા, કેપિટલ ગેઇન, બરાબર છે, 6 લેખ નો ગેઇન થાય, સાવ સાચી વસ્તુ, 6 લેખ રૂપીઝ નો ગેઇન થશે. પણ મિત્રો સાંભળજો, આ 6 લેખ નો ગેઇન આજે ગેઇન થયો ને, એને બિઝનેસ ઇન્કમ કહેવામાં આવશે. ઓકે, ગુડ. જો ચોક ગયે સર, અસેટ વેચતા આપણો કઈ બિઝનેસ નથી, આપણો બિઝનેસ તો પાવર સેક્ટર અન્ડરટેકિંગ નો છે સર, આપણો બિઝનેસ. અને આ કઈ આપણે અસેટ વેચી તો ઈ બિઝનેસ ઇન્કમ ક્યાંથી થાય? મિત્રો એને કહેવાશે બેલેન્સિંગ ચાર્જ, કેપિટલ ગેઇન નહીં. આને આ લોકોએ નામ આપ્યું બેલેન્સિંગ ચાર્જ, બેલેન્સિંગ ચાર્જ, બિઝનેસ ઇન્કમ. ઇસકા રાજ ક્યા હે માલુમ હે મિત્રો? શું થયું ખબર છે? જો તમે કેલ્ક્યુલેટર સાથે હોય તો 50 લેખ રૂપીઝ ની અસેટ લીધી, આજથી 2-3 વર્ષ પહેલા લીધી, અને હમણાં વેચી કેટલામાં? આ વખતે 46 લેખમાં. મિત્રો 50 લેખની અસેટ 46 લેખમાં વેચી નહી બધા, તો તમને ખરેખર કેટલો ડેપ્રી મળવો જોઈએ? મિત્રો તમને ખરેખર ડેપ્રિસિએશન મળવો કેટલો જોઈએ બોલો તો ચેટરૂમમાં, એટલે ચેટરૂમમાં લખો એમ, આમ બોલો. 50 લેખની અસેટ લીધી, 46 લેખમાં વેચી નહી, ઇગ્નોર ટાઈમ વેલ્યુ, લીધી હતી 2-3 વર્ષ પહેલા, હમણાં વેચી, તો અસેટ પાછળ તમે નેટ એક્સપેન્ડિચર કેટલો કર્યો? નેટ અસેટમાં તમને કેટલો ખર્ચો થયો? પ્લીઝ, ક્યાંથી 5 લેખ? 50 લેખમાં લીધી અને 46 લેખમાં વેચી નાખી. હા, 4 લેખ, 5 નહીં, કાઢી નાખો, 4 લેખ. મિત્રો 4 લેખ નો જ ખર્ચો થયો, અને તમે કેટલું બાદ લઈ લીધું અત્યાર સુધીમાં? બિઝનેસ એક્સપેન્ડિચર કેટલો બાદ લઈ લીધું? કેટલું ડેપ્રિસિએશન તરીકે કેટલો બાદ લઈ? 10 લેખ નો ખર્ચો કરો છો, 10 લેખ શું કામ બાદ લીધા? 50 લેખ ની હશે 46 લેખ, એટલે 4 લેખ, 10 લેખ રૂપીઝ બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે બાદ મળ્યા ને, તો હવે 6 લેખ રૂપીઝ વધારે જે ડેપ્રી લઈ લીધો 4 ની બદલે 10, બિઝનેસ ઇન્કમ, ઈ બિઝનેસ ખર્ચ તરીકે બાદ લીધા હતા ને, એટલે બિઝનેસ ઇન્કમ. એકચ્યુઅલી ગણાય આમ, જો બિઝનેસ ઇન્કમ, ગેઇન વાત સાચી પણ કેપિટલ ગેઇન નહીં થાય. બિઝનેસ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ સેલ કન્સિડરેશન માઇનસ ઓપનિંગ WDV. જોવો જોઈએ, તો સેલ કન્સિડરેશન 46 લેખ માઇનસ ઓપનિંગ WDV 40 લેખ, એટલે 6 લેખ રૂપીઝ ની તમારે નેટ બિઝનેસ ઇન્કમ. એવરીવન, આ પાવર સેક્ટરમાં જો SLM પ્રમાણે હોય તો જ, બરાબર છે, આ પાવર સેક્ટરમાં SLM પ્રમાણે હોય તો જ, બરાબર છે આકાશ, એગ્રીડ વિથ યુ. પણ હવે અત્યારે તો જે છે એ સ્વીકારવું પડશે.
અને મિત્રો કોઈ આમાં કહી શકે કે કેપિટલ ગેઇન ક્યારે થાય? જરાક 1.5 મિનિટ બાકી છે, 1.5 નથી એક જ, અને મારે બે મિટિંગ નથી લેવી. હે સોરી સોરી બોલો તો ફરીથી બાપુ. અબો 50 લાખ ઉપર સેલ કરે ત્યારે? યસ, જો 50 લાખ ઉપર વેચે ને, આ પોઈન્ટ કાલે કરાવીશ, આજે અહીંયા સુધી જ રાખશું. 50 લેખ ઉપર સેલ કરે ને મિત્રો, 50 લેખ ઉપર, 52 લેખ માં, તો 50 લેખ ઉપર જે રૂપીસ મળે ની કેપિટલ ગે, બાકી બિઝનેસ ઇન્કમ. એવરીવન, આ સાથે આજની મીટિંગ અહીંયા પૂરી થાય છે, બરાબર છે? અને 10 મિનિટ નો ગેપ તમને આપું છું, બરાબર છે? 6 o'clock તમે અમલગમેશન ભણવા આવી જાજો. 6 o'clock આ બસ અચ્છા તો હમ ચલતે હૈ, ફિર કબ મિલોગે જબ તુમ કહોગે, બરાબર છે? આવજો. હા હા, અપને અપને ઘર પે હો.